नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 11 नी अंदर गणित विषय में जे प्रथम चैप्टर की शुरुआत करेली छे एनी अंदर गया वीडियो में आपणे गण क्रियाओ विषे आपणे अभ्यास करी चूक्या हता। एटले के एनी अंदर आपणे योग गण कोने कहीशू, छेद गण कोने कहीशू, बराबर, अने आना गुणधर्मों विषे आपणे अभ्यास करी चूक्या हता। કોઈપણ બે ગણ માટે યોગગણ એટલે શું લખતા હતા? એ યોગ બી લખતા હતા, એટલે કે ગણ એ અને ગણ બી, અથવા તો બંને ગણમાં હોય તેવા તમામ ઘટકોથી બનતો ગણ એટલે કે યોગગણ કહેતા હતા। જ્યારે છેદગણ એટલે કે આપણે એ છેદ બી બોલતા હતા, એટલે કે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય અથવા તો બંનેમાં હોય તેવા ગણ તેવા ગણના ઘટકોથી બનતા ગણને આપણે છેદગણ બોલ્યા હતા। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આપણે અભ્યાસ કરી ચૂક્યા હતા અને આના ગુણધર્મો પણ જોવાનો પ્રયત્ન કર્યો હતો। હવે આપણે એક ગણ, આપણે એક અગત્યનો ગણ છે કે જે આપણે પરીક્ષાલક્ષી આપણે ઇમ્પોર્ટન્ટ કહી શકાય એનો આપણે અભ્યાસ કરીશું। તો એ ગણનું નામ છે તફાવત ગણ। કયો ગણ છે ભાઈ? તફાવત ગણની વાત કરવાની છે। હવે તફાવત ગણની અંદર એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાનું છે, તો તફાવત ગણ આપણે સમજવું છે તો એના માટે આપણે હું ઉદાહરણ લઈ લઉં। માની લો કે ગણ એમાં ઘટકો તમારે લઉં છું 1, 2, 3, 4, 5 અને 6। ચલો ગણ બીમાં ઘટકો લઉં છું, એની અંદર માની લો કે હું 2, 4, 6 અને 8। આની અંદર શરૂઆત કરો એ પહેલાં એક વસ્તુ ધ્યાન આપજો, એક વસ્તુનો તમને ચર્ચા કરી લો। તફાવત ગણ માટે ક્રમ અગત્યનો ફાળો ભજવે છે, એટલે કે જો તમારે એ પહેલો હોય ને બી પછી હોય અને બી પહેલો હોય ને એ પછી હોય તો બંનેના જવાબ બદલાઈ જશે, આટલું ખાસ યાદ રાખજો, બરાબર। ચલો હવે તફાવત ગણ સમજવા માટે આપણે એક ઉદાહરણ લીધું છે, એ ગણ આપેલો છે તમને। એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને 1 થી 6 ઘટકો આપેલા છે, આની અંદર 2 કી સંખ્યાના ઘટકો એટલે કે યુગ્મ સંખ્યા આપેલી છે 2, 4, 6 અને 8, એમ 4 શરૂઆતની 4 સંખ્યાઓ આપેલી છે। હવે હું શું કરીશ કે આની અંદર જે એમાં જે ઘટકો હોય અને બીમાં ન હોય તેવા ઘટકો કયા કયા છે તો પહેલાં આપણે ચેક કરી લઈએ। ચલો બીમાં 2 છે તો આ 2 છે, 4 છે અને 6 છે, પરંતુ જે 1, 3 અને 5 ઘટકો છે જે બીમાં નથી, જોઈ શકો છો, ફરીથી બોલું છું, આપણે ગણ લઈ લઈએ કે 1, 3 અને 5નો ગણ બનાવીએ તો આ ઘટકો જોઈ શકો છો બીની અંદર આપેલા નથી। તો હવે ધ્યાન આપજો, તફાવત ગણની વ્યાખ્યા મારે લખવી હોય તો જો મને પહેલો ક્રમ એનો આપેલો હોય ને બીજો ક્રમ બીનો આપેલો હોય તો તફાવત ગણ એટલે કે એવું કહી શકું ગણ બીમાં ન હોય, ફરીથી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ગણ બીમાં ન હોય તેવા ગણ એના ઘટકોથી બનતો ગણ એટલે કે એ અને બીનો શું કહેવામાં આવે છે? તફાવત ગણ કહેવામાં આવે છે। સાદી ભાષામાં કહું કે એના ઘટકો એવા અમુક હશે કે જે બીમાર નહીં હોય, તો એ જે ગણો હશે એ ગણોથી બનતો ગણ હશે એ તફાવત ગણ થશે। તફાવત ગણને આપણે માઇનસ નિશાની વડે દર્શાવીએ છીએ, એ માઇનસ બી અને બી માઇનસ એ, એટલે કે બી અને એની વાત કરીશું। અહીંયા આપણે એ અને બીની વાત કરી છે તો જો તફાવત ગણ લખવું હોય તો મારે શું બની જાય? 1, 3 અને 5 બની જાય। અને જો હું વાત કરું કે બી માઇનસ એ મારે લખવું છે તો એના માટે મારે શું બની જશે? તો જો એટલે બીના એવા ઘટકો ચેક કરવાના કે જે એમાં ન હોવા જોઈએ, તો જો 2 છે, 4 છે, 6 છે પણ 8 નથી, જો તો એનો મતલબ કે 8 આનો ગણ જે બને આ એકાકી ગણ બની ગયો, આ બનશે બી માઇનસ એ। ખ્યાલ આવે છે? તો વ્યાખ્યાની વાત કરવામાં આવે તો હું એવું લખી શકું તો ગણ એ અને ગણ બી માટે ગણ બીમાં ન હોય તેવા ગણ એના ઘટકોથી
બનતો ગણ એ શું થશે, એ માઇનસ બી, અથવા તો એ અને બી માટે કયો બની જાય છે, તફાવત ગણ કહેવાય. સંકેતની વાત કરો તો સંકેતમાં શું લખાશે, એ માઇનસ બી. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે જો આને આ વસ્તુને સમજવું હોય મારે તો વેન આકૃતિ દ્વારા સમજી શકું હું? વેન આકૃતિ દ્વારા સમજવું હોય તો કઈ રીતે કહી શકાય હું? કે જો માની લો કે આ મારો શું થઈ ગયો, સાર્વત્રિક ગણ યુ થશે, બરાબર, સાર્વત્રિક ગણ યુ. આ હું લઈ લઉં છું ગણ એ, ચલો આ લઈ લઉં છું ગણ બી, બરાબર. ચલો હવે આપણે શું વ્યાખ્યા શું કીધી, ગણ બીમો ન હોય, એટલે ગણ બીમો હોય જે ઘટકો, એ ઘટકો ન હોવા જોઈએ એવા ગણ એના સભ્યો લેવાના. એટલે કે જો આટલો ભાગ, આ કોમન ભાગ નીકળે છે એટલે આ સિવાયનો, એટલે આ સિવાયનો ભાગ લેવાનો, તો આર્યા ઘટકો, આ ઘટકો કયા થશે મારા માટે, તો એ માઇનસ બી થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે સમજવા જેવું છે. શું કહી શકાય, એ માઇનસ એ. હવે ઉલટું કરવામાં આવે, બી માઇનસ એ જોવું હોય તો જો એના એવા ઘટકો લે, બીના એવા ઘટકો લેવાના કે જે બીમાં ના, એમાં ન હોય, તો આ પોર્શન થઈ જાય, તો આ મારા માટે શું થઈ જાય, બી માઇનસ એ. અને આ વચ્ચેનો જે ભાગ હતો એ કયો કહેવાય, તો એ વચ્ચેનો ભાગ કહી શકું બંને કોમન, કે બંનેમાં હોય તો બંનેમાં હોય એવો ગણ કયો, તો આપણે તો છેદગણ લેતા હતા. ખ્યાલ આવે છે, બંનેમાં હોય એવો આપણે છેદગણ લેતા હતા, એટલા માટે આપણે કહી શકીએ એ છેદ બી કહી શકીએ. તો મેં વિદ્યાર્થી મિત્રો આપણા માટે તમારી જી આવનાર એક્ઝામ છે જે 12મા ધોરણમાં તમને મદદરૂપ થશે એવા ભાવાર્થી જો વાત કરવામાં આવે તો યોગગણ છે, છેદગણ છે, તફાવતગણ છે, આ દરેકે ત્રણે ત્રણ ટોપિક ખૂબ જ, એટલે કે ખૂબ જ અગત્યના કહી શકાય, બરાબર. આના ઉપરથી એક નોંધ યાદ રાખવાની છે તમારે, નોંધ અને કહી શકું યાદ રાખું. શું યાદ રાખવાનું છે, તો ગણ પહેલો એ માઇનસ બી એટલે કે તફાવત ગણ, બીજો ગણ બી માઇનસ એ આ પણ તફાવત ગણ, અને ત્રીજો ગણ એ છેદ બી. આ ત્રણે ત્રણ કેવા કહી શકાય, તો પરસ્પર અલગ ગણ કહી શકાય. કેવા કહી શકાય, અલગ ગણ કહી શકાય. અલગ ગણ એટલે કે એવું કહી શકું કે કોઈ પણ બે ગણનો જો તમે છેદગણ લેવામાં આવે તો તમારે શું મળી શકે, ખાલી ગણ મળે, એને કહેવાય અલગ ગણ. એટલે કે કોઈ પણ બે ગણનો છેદગણ શું થઈ જાય, ખાલી ગણ થશે. કોઈ પણ બે ગણનો છેદગણ શું થશે, ખાલી ગણ થશે. હવે યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ ગઈ આપણી થિયરી કન્સેપ્ટની. હવે આના ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, સ્વાધ્યાય 1.4નો અભ્યાસ કરવાનો છે. તો સ્વાધ્યાય 1.4 ઉપર આપણે નજર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.4 આપણે જોઈશું. તો એની અંદર આપણે પહેલો પ્રશ્ન જે આપેલો છે એના વિશે આપણે જો ચર્ચા કરીએ તો તમે તમારી જોડે બુક રાખી શકો છો. એમાં પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 1.4, ઓકે. ચલો એમાં પહેલો જે પ્રશ્ન તમને આપેલો છે એમાં તમને એવું કહેવામાં આવ્યું છે કે અહીંયા તમને લગભગ જ 5-6 તમને જોડી આપી છે. એ 5-1 એક્ઝામ્પલની જે ગણની જોડી આપી છે એ બે ગણમાં તમારે શું કરવાનું છે, યોગગણ નક્કી કરવાનો છે. શું નક્કી કરવાનું છે, યોગગણ નક્કી કરવાનો છે. તો આપણે સાથે સાથે એક ગણનો છેદગણ પણ નક્કી કરીશું, ઓકે. તો આપણે ભલે નથી આપી બુકમાં પણ આપણે સાથે સાથે છેદગણ પણ નક્કી કરીશું. તો એમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે કોઈ કોઈ ગણ એક્સ છે, એક્સની અંદર ઘટક આપેલા છે 1, 3, 5 આપેલા છે, અને જોડે વાય ઘટક, સોરી વાય ગણ આપેલો છે એની અંદર 1, 2 અને 3 ઘટક આપેલા છે, ઓકે. તો પહેલું કામ યોગગણ એટલે શું થઈ જાય, બે ગણનો
योग गण લેવાનો એટલે નિશાની આ થઈ જાય. પછી સ્ટેપ શું કરશો, બંને ગણ લખી દો, 1, 3 અને 5 યોગ 1, 2 અને 3. ચલો યોગ ગણનો મતલબ શું થાય ફરીથી રિવાઇઝ કરી લઈએ. આપેલા બંને ગણમાં રહેલા તમામ સભ્યો તમારે લેવાના, એટલે કે જે રિપીટ થતા હોય એ વાળે ગળે લેવાનો આવશે નહીં. ફોર એક્ઝામ્પલ અહીંયા 1 આવી ગયો તો 1 લેવાનો. ચલો અહીંયા 2 છે, અહીંયા 2 નથી પણ લઈ શકીએ, કેમ કે આપણે બધા જ ગણ લેવાના છે, પણ રિપીટ થતો ન હોવો જોઈએ, મતલબ કે એકના એક સભ્ય ફરીવાર લેવામાં આવશે નહીં. ચલો 3 છે, 3 લેવાનો. 5 છે, 5 લેવાનો. તો આ ગણ થઈ ગયો મારો એક્સ યોગ વાય, એટલે કે યોગ ગણ થઈ ગયો. હવે જો સાથે સાથે છેદગણની વાત કરવામાં આવે, એટલે કે એક્સ છેદ વાય, તો તમે શું કરી શકો, તો પહેલાં ગણ લખી દેવાનું 1, 3, 5 છેદ 1, 2 અને 3. ચલો છેદગણનો મતલબ થાય બંને ગણની અંદર સામાન્ય સભ્યો કયા કયા છે એ લેવામાં આવશે. તો બંનેની અંદર સામાન્ય સભ્યોમાં જુઓ, એક 1 છે, બીજું 3 છે, બીજું કંઈ છે 5 આ ગણની અંદર નથી, 2 આ ગણની અંદર નથી, માટે અહીંયા કેટલા સભ્યો થશે, 2, 1 અને 3 એવા 2 સભ્યો થશે, કે જે એક્સ છેદ વાય, એટલે કે આપણા બંને ગણનો છેદ ગણ શું થશે, 1 અને 3 થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 2ની વાત કરીશું. એક્ઝામ્પલ નંબર 2માં શું કીધું છે, તો ગણ એ લીધેલો છે, એની અંદર તમને એ ઈ આઈ ઓ યુ એમ 5 અંગ્રેજી સ્વરના મૂળાક્ષર તમને આપેલા છે, અને ગણ બીની અંદર તમને એ બી સી એમ 3 તમને સભ્યો આપેલા છે. હવે આનો આપણે શું કરવાનો છે, તો પહેલાં બંનેની અંદર આપણે યોગ ગણ લેશું, તો પહેલાં બંને સભ્યો લખી દઈએ, એ ઈ આઈ ઓ યુ, ઓકે, અને બીજામાં આપણે યોગ ગણ તરીકે લેશું એ બી અને સી. ચલો પહેલાં સામાન્ય સભ્ય આવે છે, એ આવે છે, એ લખી દો, બી નથી સામાન્ય સભ્ય તો પણ લખવાનો છે, સી પણ લખવાનો છે, એના પછી ઈ આવશે, આઈ આવશે, ઓ આવશે અને યુ આવશે. ટોટલ કેટલા સભ્યો આવશે, 7 સભ્યો આવી જશે. એ કોની અંદર આવશે, એ યોગ બીની અંદર. એ જ પ્રમાણે આપણે શું કરીશું, એ છેદ બી લઈશું, તો એ છેદ બી એટલે શું થશે, તો એ છેદ બીની અંદર પહેલાં સભ્યો આપણે લખી દઈએ, એ આઈ ઓ યુ છેદગણ, બીજો શું છે, એ બી અને સી, ઓકે. ચલો હવે આની અંદર કોમન સભ્યો કયા કયા છે, જો એ તો આવે છે, પછી બી નથી આમાં, સી આમાં નથી, તો એનો મતલબ કે આ બાકીના ઘટકો પણ આમાં આવેલા નથી. તો એનો મતલબ શું થઈ ગયો, ફક્ત એ એકલો એવો ઘટક છે કે જે કોમન આવે છે, એટલે માટે જવાબ શું આવશે, એ છેદ બીનો એકાકી ગણ આવશે, એટલે કે જે ગણની અંદર એક જ સભ્ય હોય એવા ગણને એકાકી ગણ કહેવાય. ને અહીંયા કોમન સભ્ય તરીકે કયો છે, ફક્ત છગડિયા કૌંસમાં એ આવશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ચલો એના પછી આપણે એક્ઝામ્પલ નંબર 3ની વાત કરીએ. તો એક્ઝામ્પલ નંબર 3ની અંદર શું કહેવામાં આવ્યું છે, કે તમને ગણ એ આપેલો છે, એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એક્સ, કે જ્યાં એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. ચલો એક્સ, કે જ્યાં એક્સ એ 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. 3ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા એટલે કહી શકીએ આપણે, અહીંયા યાદી સ્વરૂપે લખવું હોય તો આપણે શું લખી શકીએ, 3, 6, 6 છે, પછી 3, 3, 9 છે, લખી શકો તમે. પછી શું લખી શકો, 3, 2, 6, 3, 3, 9, 3, 6, 12, 3, 5, 15, 3, 6, 18, 3, 7, 21, આવી આપણે શું કરવાનું છે, પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે. તો આ રીતે થશે, બરાબર. અહીંયા આપણને કોઈ લિમિટ આપેલી નથી, કીધું નથી કે આટલા સુધી લખવાનું છે, અને પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે અનંત ગણ તરીકે બતાવી શકીએ. ચલો આની સાથે સાથે આપણે ગણ બી એવું કીધું છે કે એક્સ, કે જ્યાં એક્સ એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા, ઓકે. તો અહીંયા આપણે શું બતાવી શકીએ, તો અહીંયા યાદી સ્વરૂપે લખવું હોય તો 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે અને 5 આવે.
छ थी नानी प्राकृतिक संख्या कई थाय तो एक थी पांच थवानी ख्याल आवे छे। चलो अपने गण ए अने गण बी यादी स्वरूपे मिली गया। हवे आपणे हवे आपणे शुं करीशुं, बन्नेनो योगगण लेशुं। तो योगगणनी अंदर आपणे 3, 6, 9, 12 आप लई शकीए। आनो योग करवानो छे तो आनो योग में शुं थशे, 1 આવશે 2 આવશે 3 આવશે 4 આવશે 5 આવશે અહીંયા સુધી લખી શકીએ આપણે। ચલો યોગગણની વાત કરવામાં આવી છે તો આપણે 1 આવે 2 આવે 3 આવશે 4 આવશે 5 આવશે 6 આવશે પછી 9 લખીશું, પછી 12 લખીશું, પછી 15 લખીશું, પછી 18 લખીશું, પછી ડેશ 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 કરીને આપણે બતાવી દઈશું। ખ્યાલ આવે છે? કેમ કે યોગગણની અંદર એ અને બી બંનેમાં એ અને બીની અંદર રહેલા સભ્યોના ગણને આપણે શું કહેતા હતા? એ યોગ બી કહેતા હતા। પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું છે, એકના એક સભ્ય આપણે રિપીટ કરીશું નહીં, મતલબ એકના એક સભ્ય આપણે વાળેઘડી લેવામાં આવશે નહીં, એક જ સભ્ય એક જ વખત લેવામાં આવશે। ઓકે, ચલો એના પછી આપણે વાત કરી હતી એ છેદ બીની, તો પહેલાં બંને ગણ લખી દો। તો અહીંયા શું આપેલું છે? 3, 6, 9, 12 આ ગણ એ છે, છેદ ગણ લેવાનો છે તમને, 1 છે 2 છે 3 છે 4 છે અને 5। જુઓ અહીંયા લિમિટેડ સંખ્યા ગણ બીની અંદર આપેલી છે, તો પહેલાં ચેક કરી લો કે ગણ બીના તમામ સભ્યો ગણ એમાં આવે છે કે નથી આવતા। તો જોઈ શકો છો ફક્ત ને ફક્ત આ 3 જ આવે છે, બીજું કંઈ આવે છે? કશું જ આવતું નથી। તો અહીંયા આપણે એ છેદ બીની અંદર શું લખી શકીએ? ફક્ત ને ફક્ત છેદ ગણની અંદર આપણે 3 બતાવી શકીએ છીએ। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચલો એના પછી આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર 4। એક્ઝામ્પલ નંબર 4ની વાત કરો તો એક્ઝામ્પલ નંબર 4માં શું કીધેલું છે તમને? ગણ એ આપેલો છે, તમને ગુણધર્મની રીતે આપેલો છે, એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે। શું કીધું છે? પ્રાકૃતિક સંખ્યા છે અને તમને કહેવામાં આવેલું છે 1 < x = 6, મતલબ કે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે તમારે, પરંતુ કોની વચ્ચે લેવાની છે? એકથી મોટી લેવાની છે અને 6 અને 6 કરતાં નાની લેવાની છે, એવું તમને કહેવામાં આવ્યું છે। મતલબ કઈ થશે? 2 થશે 3 4 5 અને 6 પણ લેવાની છે, જો ઇક્વલ ટુ નું નિશાની આપેલી છે માટે। ઓકે, ચલો હવે ગણ બીની વાત કરીએ, એ પણ ગુણધર્મની રીતે આપેલો છે। તો અહીંયા કીધું છે એક્સ કે જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, એ પણ પ્રાકૃતિક સંખ્યા લેવામાં આવે છે, પરંતુ તમને એક શરત પણ આપેલી છે અને શું કરવાનું છે? અને 6 < x = 10 આપેલું છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યા લેવાની છે પરંતુ 6થી મોટી અને 10થી નાની, એટલે કે 6 અને 10ની વચ્ચે હોય તેવી આપણે સંખ્યા લેવાની છે। તો આપણે આને યાદી સ્વરૂપે કઈ રીતે લખી શકીએ? તો 6થી મોટી એટલે કે 7 8 9 અને 10થી નાની એટલે કેટલા સભ્યો આવશે? 3 સભ્યો આવી જશે। હવે વાત કરીએ આપણે એ યોગ બીની વાત કરો તમે, તો એક બીગની અંદર પહેલાં સભ્યો લખી દો, 2 3 4 5 અને 6, યોગ 7 8 અને 9। ચલો એ યોગ બીની અંદર તો તમામ સભ્યો લેવાના આવશે ભલે સામાન્ય હોય કે ના હોય, તો આપણે શરૂઆત કરીએ છીએ। ચલો 2 3 4 5 6 7 8 અને 9 ટોટલ આટલા સભ્યો થઈ જશે એ યોગ બીની અંદર। પરંતુ જો એ છેદ બીની વાત કરવામાં આવે તો 2 3 4 5 6 છેદ ગણ 7 8 અને 9, આની અંદર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ઘટક રિપીટ થતો નથી, મતલબ કે આ ગણના તમામ સભ્યો અથવા તો અમુક સભ્યો આની અંદર પણ આવતા નથી અને આમાં પણ અમુક સભ્યો આવતા નથી, મતલબ આ ગણ કેવો કહેવાય? ખાલી ગણ, એટલે કાં તો તમે 5 પણ લખી શકો છો અથવા તો તમે આ નિશાની પણ બતાવી શકો છો। આ બંને વસ્તુ તમને શું બતાવે છે? કે આપેલ ગણ એ કેવો છે? ખાલી ગણ છે, એવું દર્શાવે છે। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે શું કરી દીધું? તો આ ખાલી ગણ દર્શાવી દીધું,
દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ન ખબર પડે તો મને મેસેજ કરી શકો છો, તો તમને એ વસ્તુ હું થોડું ધ્યાનથી તમને ડિટેલમાં સમજાવી શકું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ વધીએ, એક્ઝામ્પલ નંબર 5ની વાત કરીએ. ચલો એક્ઝામ્પલ નંબર 5ની અંદર કંઈક તમને યાદી સ્વરૂપે તમને આપેલું છે, તો એની અંદર આપણે ચર્ચા કરીએ છીએ. ચલો તો એમાં એક્ઝામ્પલ નંબર 5 એક ગણ તમને આપેલો છે, 1 2 3. ઓકે ચલો હવે તમને બી ગણ આપેલો છે કે જેની અંદર તમને ખાલી, એટલે એની અંદર એક પણ ઘટક આપેલો નથી. તો અહીંયા તમને આપણે એક ગુણધર્મ આપણે શીખી ગયા હતા. એ ગુણધર્મ કયો શીખ્યા હતા? કે જ્યારે એક ગણ અથવા તો એ યોગ ખાલી ગણ હોય તો જવાબ શું આવે? એ આવે. આવો તમને ગુણધર્મ અગાઉના વિડીયોની અંદર તમને સમજાવી ચૂક્યો છું. મતલબ કે જો અહીંયા બી ગણ એ ખાલી ગણ છે, એટલે ખાલી ગણ સાથે યોગ ગણ કરવામાં આવે તો જવાબ શું મળે? જવાબ શું મળે? ગણ પોતે મળે, પરંતુ એ છેદ બી. એટલે કે જો આ ગણ એના ખાલી ગણ સાથે છેદ ગણ લેવામાં આવે તો જવાબ શું મળે? ખાલી ગણ મળે. કેમ એવું? કેમ કે ખાલી ગણની અંદર એક પણ સભ્ય હોય નહીં, ગણ એની અંદર 3 સભ્યો છે. મતલબ કે આ બંને ગણની અંદર કોઈ સામાન્ય સભ્ય નથી, માટે એ છેદ 5 બરાબર ખાલી ગણ થઈ જાય. બરાબર, તો હવે આના ઉપરથી તમને લખવામાં આવે તો તમે શું લખી શકો? એ યોગ બી લખવાનું છે, તો એ ઘટક મારો શું થશે? 1 2 3 યોગ ખાલી ગણ. તો જવાબ શું આવી ગયો? 1 2 અને 3, એટલે કે ગણ પોતે. ચલો એના પછી વાત કરવામાં આવે એ છેદ બી બરાબર શું લખી શકો તમે? 1 2 3 છેદ ગણ. અહીંયા શું આપેલું છે? આ ખાલી ગણની નિશાની પણ બતાવી શકો છો. તો અહીંયા તમે શું લખી શકો છો? ખાલી ગણ, અથવા તો આ રીતે પણ દર્શાવી શકો છો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો તમારો સ્વાધ્યાય 1.4નો પ્રશ્ન નંબર 1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે તમને અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા તમારા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 5 એટલે કે એક્ઝામ્પલ નંબર જે 5 આપેલો છે એની અંદર એવું કહેવામાં આવેલું હતું કે પ્રશ્ન નંબર 1 કે જે અત્યારે આપણે કરી ચૂક્યા છીએ એની અંદર તમારે છેદગણ, દરેક જોડીઓનો છેદગણ શોધવાનો હતો. તો મેં તમને સાથે સાથે છેદગણ પણ કરાવ્યો છે અને યોગગણ પણ કરાવ્યો છે. એટલે એક્ઝામ્પલ નંબર 1ની સાથે સાથે આપણો એક્ઝામ્પલ નંબર 5 પણ કમ્પ્લીટ થાય છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ઓકે ચલો આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 2ની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ નંબર 2 તમને એવું કહેવામાં આવ્યું છે કે તમને ગણ એ આપેલો છે એ અને બી, અને બીજો ગણ બી આપેલો છે એ બી અને સી, અને તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે શું એ સબસેટ બી છે, અને પછી શું કહે છે કે શું એ યોગ બી શું થાય, એ યોગ બી શું થાય. આ બે પ્રશ્નો તમને પૂછેલા છે. હવે મને એ વિદ્યાર્થી મિત્રો એ કહો, આપણે આનો જવાબ મેળવી દઈએ છીએ. હવે મને એ કહી શકો છો તમે કે આપણે એ સબસેટ બી અથવા તો આપણે એને શું કહીએ છીએ? એ ઉપગણ બી કહીએ છીએ. આનો મતલબ શું કહેતા હતા? કે એના તમામ સભ્યો ગણ બીમાં આવેલા હોય તો આપણે એને બીનો ઉપગણ કહેતા હતા. એને સિમ્બોલ એટલે સંકેત તરીકે, સબસેટ તરીકે વાપરતા હતા. તો અહીંયા આપણે ચેક કરવાનું છે, અહીંયા તમને શું આપેલું છે? તો અહીંયા તમારે ગણ એની અંદર એ અને બી ઘટક આપેલા છે, અને ગણ બીની અંદર તમારે એ બી અને સી એમ 3 ઘટકો આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, ગણ એના સભ્યો એ અને બી એટલે કે તમામ સભ્યો ગણ બીની અંદર સમાવેશ થાય છે, માટે આપણે શું કહી શકીએ? એ સબસેટ બી અથવા તો એ ઉપગણ બી કહી શકીએ. એટલે અહીં લખી શકીએ આપણે કે અહીં
ગણ એના તમામ સભ્યો ગણ બીમાં સમાયેલા છે. આથી ગણ એ ગણ બીનો ઉપગણ થશે. આથી એ સબસેટ બી લખી શકાય. ચલો પહેલા પ્રશ્નનો આપણને જવાબ મળી ગયો, એ સબસેટ લખી શકાશે. બીજો પ્રશ્ન શું પૂછ્યો તો કે ભાઈ એ યોગ બી શું થશે, તો ચલો લખી દો ઘટકો એ અને બી લખી દીધા, એનો યોગ ગણ કાઢો એ બી અને સી. ઓકે ચલો એના પછી આપણે શું કરવાનું છે, બંનેના યોગ ગણ આવી ગયો તો યોગ ગણ કરવાનો છે. તો જુઓ રિપીટ થતા ઘટકો લખી દો, પછી કયો રિપીટ નથી થતો એ પણ લખી દો, એટલે આપણો શું થઈ ગયો, આ બંનેનો યોગ ગણ થઈ ગયો. આ બીજા પ્રશ્નનો જવાબ મળી ગયો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે ચલો એના પછી શું કહે છે કે તમારે પ્રશ્ન નંબર 3 એટલે કે એક્ઝામ્પલ નંબર 3 શું કહે છે કે જો એ સબસેટ બી તમને હોય તેવા બે ગણ આપ્યા હોય તો એ યોગ બી શું થશે. અહીંયા તમને આવો પ્રશ્ન પૂછ્યો છે લેખિતમાં, બરાબર. એ સબસેટ બી આપેલું હોય એવા બે ગણ આપેલા છે. હવે ઉપરનો જ આપણે ગણ લઈ લઈએ તો એ યોગ બી શું થશે એ રીતે લખી શકાય, પરંતુ ઉપરનો જ પ્રશ્ન નીચેનો જ જવાબ બની જશે. તો આપણે કંઈક અલગ પ્રકારનો એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે હું ગણ એ બરાબર આપણે એવું કંઈક લઈ લઈએ છીએ, 1, 3, 5 ચલો 1, 3, 5 લઈ લઈએ, અને ગણ બી બરાબર 1, 2, 3, 4, 5, 6, 7 આ રીતે આપેલું છે, બરાબર. તો આપણે આ લેતા ચલો લઈ લીધું. અહીં આપણે શું કરીએ, જો એ સબસેટ બી હોય તેવા બે ગણ આપ્યા હોત તો અહીં એ સબસેટ બી થાય છે. થઈ ગયા. તો હવે પ્રશ્ન ફક્ત એટલો જ પૂછ્યો છે એ યોગ બી શું થશે. તો હવે શું દઈએ કે એ યોગ બી, ચલો ગણ એ શું છે, 1, 2, 3, 4, 5 છે, યોગ કરો એનો તો શું થશે, 1 આપેલો છે, 2 આપેલો છે, 3 આપેલો છે, 4, 5, 6 અને 7. ખ્યાલ આવે છે? આ એ સબસેટ તો બી થાય છે એવું પ્રશ્નમાં આપી દીધેલું છે, તો એ પ્રમાણે આપણે બે ગણ લઈ લીધા. ધારો કે આપણે લઈ લીધા. હવે એ યોગ બી લખો છો તો પહેલાં શું કરશો, કોમન હોય લખી દો, 2, 3, 4, 5, 6 અને 7 થઈ ગયા. તો આ આપણો શું થઈ ગયો, પ્રશ્ન મુજબ એ યોગ બી થઈ જશે. ખ્યાલ આવે છે? કમ્પ્લીટ, બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે ચલો આના પછી આપણે પ્રશ્ન નંબર 4ની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 4 શું કહે છે આપણને, તો પ્રશ્ન નંબર 4 ઉપર નજર કરીએ. તમને પ્રશ્ન નંબર 4ની અંદર 4 ગણ આપેલા છે. એક્ઝામ્પલ નંબર 4ની વાત કરો. ચલો ગણ એ આપેલો છે, ગણ એની અંદર સભ્યો 1, 2, 3 અને 4 આપેલા છે. ગણ બી આપેલો છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, 3, 4, 5 અને 6 આપેલા છે. ગણ સીની અંદર તમને 5, 6, 7 અને 8 આપેલા છે. ગણ ડીની અંદર તમને 7, 8, 9 અને 10 આ રીતે 4 ગણ તમને આપેલા છે. હવે તમારે શું કરવાનું છે, નીચે તમને 7 ગણ આપેલા છે એટલે કે અલગ અલગ ગણ ક્રિયાઓ સાથે, એટલે કે યોગ ગણ આપેલો હશે, છેદ ગણ આપેલો હશે, પછી તમારે જૂથનો નિયમ વાપરેલો હોય, ક્રમનો નિયમ વાપરેલો હોય, આ નિયમો સાથે તમને 7 ગણ આપેલા છે. તો એ ગણમાં તમારે શું કરવાનું છે, શોધવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમે પહેલો પ્રશ્ન આપણે શોધી દઈએ. પહેલો પ્રશ્ન શું કીધો છે, એ યોગ બી. ચલો
तो पहला में शूँ करीशू अपने ए अने बी ने ध्यान में लेशू। चलो एना घटकों केटला छे, एक बे त्रण अने चार, योग बीना घटकों त्रण चार पांच अने छ। चलो योग गण कीधो छे एटले के पहला सामान्य होय ए पण लखवाना अने बन्ने गणनी अंदर सामान्य न होय तेवा पण घटको आपणे लखवाना रहेशे। तो अहींया शुं लखी शकशो तमे, एक आवे, बे आवे, त्रण आवे, चार आवे, पांच आवे ने छ आवे। आटला घटको थई जाय, ख्याल आवे छे? आटला घटको खबर पड़ी गई विद्यार्थी मित्रों। चलो बीजो गण, तो बीजानी अंदर शुं कीधुं छे, ए योग सी कीधुं छे। चलो हवे ए अने सी ने ध्यानमां लेशुं, तो क्यों घटक आवे छे? एक बे त्रण अने चार, योग सी। तो सी में शूँ आवे? पांच आवे, छ आवे, सात आवे ने आठ आवे। चलो हवे पहला शूँ करशो आपणे, जो अहींया एक आवे क्रम में लखी दीए, बे आवे, त्रण आवे, चार आवे, पांच आवे, छ आवे, सात आवे ने आठ आवे। आनी अंदर केटला आवशे? एक थी लईने आठ सुधीना घटको आवशे। तीजो प्रश्न आपणे पूछ्यो छे, बी योग सी कीधुं छे એટલે કે આપણે બી અને સીને ધ્યાનમાં લેશું, ત્રણ ચાર પાંચ અને છ, યોગ અહીંયા કીધું છે સી, એટલે કે પાંચ છ સાત અને આઠ થશે। ચલો તો અહીંયા આપણે શું લખી શકીએ? જો અહીંયા યોગ કીધો છે એટલે જે કોમન છે એ તો આવવાના છે, તો અહીંયા ત્રણ આવશે, ચાર આવશે, પાંચ છ, પાંચ છ આવી ગયા, તો બાકી કયા રહ્યા? સાત અને આઠ। તો આપણો શું થઈ ગયો? એ યોગ સી, સોરી, બી યોગ સી થઈ ગયું। એના પછી આપણને કીધું છે ચોથો દાખલામાં આપણને બી યોગ ડી કીધું છે। શું કીધું છે? બી યોગ ડી કીધું છે। ચલો બીમાં શું કીધું છે તમને? ત્રણ ચાર પાંચ અને છ આનો યોગ ગણ ડી સાથે, સાત આઠ નવ અને દસ। ચલો તો યોગ ગણમાં આપણે શું કરીશું? ત્રણ આવે, ચાર આવે, પાંચ આવે, છ આવે, અને અહીંયા સાત આઠ નવ અને દસ, ખ્યાલ આવી ગયો? ચલો આ બંને આવી ગયા, બંને ગણમાં એક પણ ઘટક સામાન્ય નથી એટલે બંને ઘટકના સભ્યો લખવા પડશે। એના પછી વાત કરીએ આપણે, ચલો પાંચમા નંબરનો દાખલો આપેલો છે, એ યોગ બી યોગ સી આપેલું છે। તો આની અંદર આપણે શું કામ કરીશું? પહેલાં આપણે એ યોગ બી શોધી દો, એ યોગ બી શોધી દો, પછી જે જવાબ આવે છે એને યોગ સી કરી દો, એવું કરી શકાય? ચલો તો પહેલાં આપણે શું કામ કરીએ? એ યોગ બી, ચલો એ યોગ બી શોધી દો। તો એ યોગ બી તો આપણે શોધેલો જ છે આગળ, તો એ કેટલો આવી ગયો? તો તમે જોઈ શકો છો, એક બે ત્રણ ચાર પાંચ અને છ, યોગ શું છે? સી છે, બરાબર। તો યોગ સી કેટલો છે? તો અહીંયા પાંચ છ સાત અને આઠ। તો ચલો ક્રમમાં લખી દો પહેલાં, જો અહીંયા એકથી લઈને છ સુધી તો લખવાના છે અને આ બે તો રિપીટ થયા, તો સાત અને આઠ, તો એકથી લઈને આઠ સુધીના તમામ ઘટકો આપણે લખવાના રહેશે, ચાર પાંચ છ સાત અને આઠ, ખ્યાલ આવી ગયો? ચલો આ હતો પ્રશ્ન નંબર પાંચ। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન નંબર છની વાત કરીએ, તો પ્રશ્ન નંબર છમાં પણ શું કીધું છે તમને? એ યોગ બી યોગ ડી। ચલો હવે આની અંદર આપણે એ યોગ બી યોગ ડી લખી શકીએ। ચલો એ યોગ બી તો આપણે શોધી દીધું છે, આ પ્રથમ પ્રશ્નમાં જ આવી ગયું, તો એ યોગ બી કેટલો આવી ગયો? તો એ યોગ બીમાં જો ગણતરી કરવામાં આવે તો એક આવે, બે આવે, ત્રણ આવે, ચાર આવે, પાંચ અને છ આવી જાય, યોગ ડી, ડી કેટલો હતો? તો સાત આઠ નવ અને દસ હતા। જો આ બંને ગણમાં કોઈ પણ ઘટક રિપીટ થતો નથી તો બંને ઘટકના તમામ સભ્યો આપણે લખવા પડશે યોગ ગણમાં। તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, એટલે એકથી લઈને દસ સુધીના તમામ સભ્યો આપણે આ ગણની અંદર સમાવેશ કરીશું। ચલો એના પછી આપણે સાતમા નંબરના દાખલાની વાત કરીએ, તો બી યોગ સી યોગ ડી આપણે લખવાનું છે, તો બી યોગ સી યોગ ડી લખી શકો। ચલો ડી અને સીની અંદર આવતા કોમન સભ્યો લખવાના છે, તો આપણે શું લખી શકીએ? બી અને સી એટલે કે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ,
થઈ ગયા. યોગગણ તમને ડી લખવાનું છે, તો ડી કેટલો છે? 7, 8, 9 અને 10. ઓકે, જો આની અંદર 7-8 સભ્યો રિપીટ થઈ ગયા, 9-10 સભ્યો રિપીટ નથી થતા, તો આપણે શું કરીશું? 3, 4, 5, 6, 7, 8 આવી ગયા, નહીં 9 અને 10, એમ ટોટલ કેટલા સભ્યો થઈ ગયા? આપણને 8-1 સભ્યો આવી ગયા. આની અંદર ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ હતો તમારો સ્વાધ્યાય 1.4ના એક્ઝામ્પલ. આપણે 5 સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે આના પછીના વિડીયોની અંદર જે બાકીના એક્ઝામ્પલ રહે છે એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.